ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસે કોડી મતદારોના પ્રભુત્વવાળી સુરેન્દ્રનગર બેઠક પર પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને લોકસભાની ચૂંટણીની કમાન સોંપી છે જ્યારે ભાજપે ચુવાડિયા કોડી સમાજમાંથી આવતા ચંદુભાઈ શિહોરાને મેદાને ઉતાર્યા છે આમ ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ સુરેન્દ્રનગર બેઠક માટે ઉમેદવારીના ફોર્મ ભરી દીધા છે અને સુરેન્દ્રનગર સીટ પર ભાજપના ચંદુભાઈ શિહોરા અને તળદ કોડી સમાજના ઋત્વિક મકવાણા વચ્ચે જંગ જોવા મળશે ત્યારે સુરેન્દ્રનગર બેઠકના સમીકરણો શું છે તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર શરૂઆતથી જ કોળી સમાજના મતદારોનું વર્ચસ્વ રહેલું છે અને રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજના ઉમેદવારને છેલ્લા ઘણા વર્ષોથી ટિકિટ આપવામાં આવે છે અને સાંસદ તરીકે ચૂંટાઈને તેઓ દિલ્હી સુધી પહોંચે છે આ લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કઈ જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ આપી તે અંગે લાંબા સમય સુધી ચર્ચાઓ અને અસમંજસ બાદ ભાજપ દ્વારા ચુવાડિયા કોળી સમાજમાંથી ચંદુભાઈ શિહોરાને ઉમેદવારી સોંપી ત્યારે કોંગ્રેસ દ્વારા અનેક નામોના મનોમંથન અને ચર્ચાઓ કર્યા બાદ અંતે ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને તળપદા કોળી જ્ઞાતિમાંથી આવતા ઋત્વિક મકવાણાને ઉમેદવારી સોંપવામાં આવી ત્યારે ઋત્વિક મકવાણા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય છે અને શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે ભાજપ દ્વારા સુરેન્દ્રનગર બેઠક પર ચંદુ શિહોરાને મેદાને ઉતારવામાં આવ્યા છે તેઓ ચુવાડિયા કોળી સમાજના હોવાના કારણે તેમનો વિરોધ પણ થયો હતો ત્યારે ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાએ ઉમેદવારી નોંધાવતા પહેલા સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે સભા પણ યોજી હતી જેમાં તેમણે જીતનો સંકલ્પ પણ કર્યો હતો સુરેન્દ્રનગર બેઠકના ભાજપના અને કોંગ્રેસના બંનેના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા અને ઋત્વિક મકવાણાએ ઉમેદવારી નોંધાવી દીધી છે અને મહત્વનું છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર બંને ઉમેદવારો દ્વારા ફોર્મ પણ ભરી દેવામાં આવ્યા છે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર ભારતીય રાજકારણમાં તેના નોંધપાત્ર પ્રભાવ માટે જાણીતો છે 2019ની સામાન્ય સભાની ચૂંટણીમાં અહીં કાંટાની ટક્કર જોવા મળી હતી ભાજપના ઉમેદવાર ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ 2019ની સામાન્ય ચૂંટણી જીતીને ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ કોંગ્રેસના સોમાભાઈ પટેલને હરાવ્યા હતા તે જ પ્રકારે 2014ની ચૂંટણીમાં મોદી લહેર દેશભરમાં હતી એમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે સોમાભાઈ ભાજપના દેવજીભાઈ ફતેપુરા સામે 2 લાખ જેટલા મતોથી હારી ગયા હતા હવે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ચંદુભાઈ શિહોરા અને તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણામાંથી કોણ જીતની બાજી મારશે તે જોવું રહ્યું અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવાજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર